ગઈ તારીખ 28/5/2024 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં ફરિયાદી સી એ એક ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન EFI ના માધ્યમથી નોંધાવેલ કે પોતાના સગા નાનાભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ઢોળની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયેલ છે જે મતલબની ફરિયાદ નોંધેલી જે ફરિયાદ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેદો જો એવી પોલીસને શંકા ઉપજતા પોલીસે એ દિશામાં બેંક એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામેલ નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને 12માની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી 3 લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાલ 3 લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદીશ્રીએ નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવે આ સંપૂર્ણ મુદ્દામાલ મહેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તેરા સુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજરોજ એમના પત્ની જે મરણ જનાર છે એમના પત્ની તથા એમના ભાઈને 3 લાખ રૂપિયા રોકડા અને 10,000 રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો તે સુપ્રત કરવામાં આવે છે.